દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી ડભોઈ હાઈવે પર રહેમાની ઓટો પાર્ટ્સ પાસે આજે એક અકસ્માત સર્જાયો છે. આ વિચિત્ર અકસ્માતમાં એક સાથે 4 વાહનોનો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ડભોઈ હાઈવે પર એક અકસ્માત થયો છે, જેમાં એક કાર ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું, જેને લઈને બાઇક સાથે અથડાઈ હતી. ત્યારબાદ એ બાઇક સાથે અથડાયા બાદ અન્ય કાર સાથે તે અથડાઈ હતી, જ્યારે તેની પાછળથી આવતી બાઇક કારમાં ઘૂસી ગઈ હતી, જે પ્રકારે દૃશ્યોમાં જોઈ શકાય છે. અકસ્માતની ઘટના બનતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાઇક સવાર 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બંને લોકો કલારાણીના હોવાનું જાણવા મળ્યું છે. સાગદરા ગામે જવા નીકળ્યા હતા ત્યારે કાર ચાલકે સામેથી ટક્કર મારતા જેઓ જમીન પર પડ્યા હતા, જેમાં બાઇક સવારોને ઈજા પહોંચી હતી. ત્યાર પછી કાર સામેથી આવતી કાર સામે અથડાઈ ગઈ હતી અને ત્યાર પછી પાછળથી આવતી બાઇક કારની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બંને કારને મોટું નુકસાન થઈ ગયું હતું. બનાવમાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી. બોડેલી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટ્રાફિક જામ થયો હતો, જેને લઈને પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. જે પ્રકારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ છે. બંને બાજુ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. અકસ્માત સર્જાતા જે પ્રકારે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બપોરના 12 વાગ્યાના અરસામાં આજે અકસ્માત થયો છે ડભોઈ બોડેલી હાઈવે પર, અને એક પછી એક 4 વાહનોનો અકસ્માત થયો છે. અને જે પ્રકારે અકસ્માતની જે ઘટના બની છે, જેને લઈને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લોકો જે છે તે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ફોલો નથી કરી તો ફેસબુક પેજ ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.